નમસ્કાર મિત્રો, આજે એક એવા મહાપુરુષની વાત કરવાની છે જે આપણી સાથે હરે છે, ફરે છે, આપણને રામ રામ કરે છે, આપણને હસાવે છે, અને હસાવતા હસાવતા રાષ્ટ્ર સેવાનો, રાષ્ટ્રભક્તિનો એક બહુ જ ઊંડા સંદેશ આપે છે. હું વાત કરું છું પરષોત્તમ રૂપાલા સાહેબ. રૂપાલા સાહેબ એટલે મજલિસના માણસ, મહેફિલના માણસ. આપણે જ્યારે પણ એમને મળીએ ત્યારે બહુ જ ખુશમાં હોય. એનું કારણ શું કે મૂળમાં આ વ્યક્તિ એક શિક્ષક છે, અને એક શિક્ષક હોય એનામાં એક તેજસ્વીતા હોય. એક શિક્ષક હોય એને કશું કહેવાનું હોય, એની પાસે કન્ટેન્ટ હોય, અને એ કન્ટેન્ટ એ બહુ એવી રીતે પીરસે જેનાથી વિદ્યાર્થીઓ પ્રસન્ન ચિત્ત થઈ જાય. હું જ્યારે પણ રૂપાલા સાહેબને સાંભળું છું ત્યારે એક વક્તા તરીકે તો બરાબર, પણ એમનું જે કન્ટેન્ટ હોય છે એમાં એક સંદેશો હોય છે હંમેશા. એ સંદેશામાં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભક્તિ હોય છે, ક્યાંક ને ક્યાંક સમાજની સેવા કરવાની વૃત્તિ હોય છે, ક્યાંક ને ક્યાંક માનવતાની મહેક હોય છે, અને એ બધાની ઉપર એક શિક્ષકનો આત્મા બોલતો હોય એટલે શબ્દ એમનો વધારે ને વધારે જીવંત લાગે છે. આવા પુરુષોત્તમ રૂપાલા સાહેબ એ એક શિક્ષક તો છે જ, પણ લોકશિક્ષક પણ છે, કારણ કે એ જાહેર જીવનમાં છે, અને આવા લોકશિક્ષક તરીકે એ આપણા સૌની જે સેવા કરી રહ્યા છે એના માટે આપણે વંદનપૂર્વક અભિનંદન આપીએ અને શુભકામનાઓ આપીએ કે વર્ષો વર્ષ આપણી વચ્ચે આવી રીતે હસતા હસતા લોકોની આ રીતની જે વાચિકમ, જે વાણીની સેવા છે એના થકી પણ આપણને મદદ કરે, અને એમનું જે કાર્યક્ષેત્ર છે એના થકી તો પુષ્કળ સેવા કરે જ છે, પણ એમની વાણીથી હું ખૂબ જ પ્રભાવિત થયેલો છું. એટલે પુનઃ અભિનંદન, શુભકામનાઓ. ઓ યાર બનતો.